नमस्कार मित्रों, मित्रों हूँ छो पिनल गिरी गोस्वामी, पिनल्स कॉर्नर यूट्यूब चैनल में तमारो स्वागत छे। मित्रों आज तारीख 9 मे 2023 छे, त्यारे आजनी वीडियो में बात करीशुं गुजरात में केव रहेशे हवामान। प्रथम सीस्टम की बात करी दिए तो उत्तर भारत उत्तरी पट्टा में जे वेस्टर्न डिस्टर्बंस हतो, आगामी 24 कलाक में नबड़ू पड़ से, बरफ वर्षा में नोंधपात्र घटाड़ो थवानो छे। उपरांत अरबी समुद्र में एक एंटी साइक्लोनिक सीस्टम सर्जायो छे, जेनी विपरीत हवाओनी असर सामान्य गुजरात ने पण जोवा मळी शके छे। हवे बात करीए तो वरसादनी, अत्यारे महाराष्ट्रना मध्य भाग तरफ एक सामान्य वरसादनी सीस्टम छे, जेना भागरूपे थईने दक्षिण गुजरातना कोई कोई विस्तारमां आंशिक वादळोनो राउंड जोवा मळी शके छे। दक्षिण भारतना अनेक विस्तार में साइक्लोनिक सीस्टम की असर सर्जायेली है, जेना भागरूपे थईने दक्षिण भारत में चौक्कस वरसाद हजू पण जोवा मळशे। त्यारे दक्षिण गुजरात की बात करी दिए तो दक्षिण गुजरात कोई कोई विस्तार में वादळछायुं वातावरण जोवा मळे, कोई विस्तार में जो लोकल डेवलपमेंट सर्जाई जाए तो छाटाछूटी पण थई शके छे, परंतु नुकसानीवाळो वरसाद थाय तेवुं लागतुं नथी। हवे बात करीए तो भेजनुं प्रमाण, अत्यारे जारे बंगाळनी खाड़ी में एक सीस्टम सक्रिय थई छे, जेने आपणे चक्रवातनुं नाम आप्युं छे, जेनुं नाम छे मोचा। मोचा नामनुं जे वावाझोडुं छे, जेना भागरूपे थईने ભેજવાળા પવનો છેક ગુજરાત સુધી સામાન્ય જોવા મળી શકે છે, જેના લીધે થઈને ગુજરાતમાં થોડો બફારાનો અહેસાસ ચોક્કસથી થશે। ભેજનું એવરેજ પ્રમાણ આજ રોજ 30-65% સુધી કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળે, ઉપરાંત ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે। પવનની વાત કરીએ તો આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનનું પ્રમાણ 10-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે। તાપમાનની વાત કરીએ તો આજે ચોક્કસથી ગુજરાતના અનેક વિસ્તારમાં હીટ વેવની શક્યતા છે, ગરમીનો પારો 41-42 ડિગ્રીથી પણ ઉપર જાય તેવી સંભાવના છે, એટલે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા માટે અમારા ચેનલ વતી તમને નમ્ર અપીલ છે। પ્રદૂષણની વાત કરીએ તો આજે બપોર બાદ થોડું પ્રદૂષણનું પ્રમાણ જણાશે, એર ક્વોલિટી ઇન્ડેક્સ 130ની આસપાસ પહોંચી શકે તેવી સંભાવના છે। વાવાઝોડાની વાત કરી દઈએ તો બંગાળની ખાડીમાં અત્યારે જે વાવાઝોડું ધીમે ધીમે સક્રિય થઈ ચૂક્યું છે, તે હવે લો પ્રેશરમાં પરાવર્તિત થઈ ચૂક્યું છે। આગામી 24-48 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર, ત્યારબાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, પરંતુ વાવાઝોડાને લીધે થઈને એક રાહતના સમાચાર આવ્યા છે કે વાવાઝોડાએ હવે ટર્ન લઈ લીધો છે અને તે મ્યાનમાર સહિત અનેક વિસ્તારને હિટ કરી શકે છે, એટલે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા ઉપરાંત બાંગ્લાદેશ સહિત અનેક વિસ્તારમાં વાવાઝોડા ત્રાટકવાની સંભાવના ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને વાવાઝોડાનો જે કર્વ છે એ કર્વ અત્યારે દેખાઈ રહ્યો છે અને વાવાઝોડું બિલકુલ તે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારો માટે રાહતના સમાચાર લાવ્યું છે। ઉપરાંત ગુજરાતને આ વાવાઝોડાની 1% પણ અસર થવાની નથી, એટલે ગુજરાતને આ વાવાઝોડાને લઈને થઈને કોઈ ચિંતાના સમાચાર નથી, એટલે મિત્રો થોડો સાવચેત રહેજો, એલર્ટ રહેજો, બાકી આપણી વિડીયો સાથે હંમેશા જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો ફરીથી ગુજરાતના હવામાનના સમાચાર લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો, નમસ્તે।